व्यवस्था करवानी होय खरे पूजा की शुरुआत आपणे करीए छे એટલે જે પૂજામાં જોડાય છે બધા વિધિની અંદર અહીંયાથી જે પ્રમાણે સૂચના આપી એ પ્રમાણે જોડાય અને બાકીના જે હરિભક્તો છે એ બધા શાંતિથી બધા દર્શનમાં અને વિધિમાં સાંભળવાની અંદર આપણે બધા લાગ લઈશું. મહાપૂજા વિધિ એ એક યજ્ઞ જેવો એક મહિમાનો લખેલો છે શાસ્ત્રમાં, કારણ કે યજ્ઞ બહુ ઇઝીલી કરવા અઘરા પડે તો એની વિધિ એનું પુણ્ય એનું ફળ એ આપણને બહુ જ સાહજિક રીતે પ્રાપ્ત થઈ શકે એના માટે મહાપૂજાની આ વિધિ લગભગ પોણો કલાકથી કલાકની વિધિ થાય છે. તો યજ્ઞ કરીએ ત્યારે આખો દિવસ થાય, ઘણી વાર મહિનાનો યજ્ઞ હોય છે, ઘણી વાર વર્ષનો યજ્ઞ આવે. અત્યારે તો વધારે સમય નથી રહ્યા ને આપણી પાસે એવું શ્રદ્ધા પણ નથી રહી, પરંતુ આપણે રામાયણની અંદર અને શાસ્ત્રોમાં આપણે જે સાંભળીએ છીએ વરસ વરસના યજ્ઞ થાય બધા, એમાંથી શોર્ટન વર્ઝન થઈને અત્યારે પોણો કલાક કલાક ઉપર આપણે આવ્યા છીએ, એટલે એમાં બધા શાંતિથી શ્રદ્ધાથી બધા જોડાવાનું છે. એટલે ખાસ આજે ભીખુભાઈના પરિવાર તેઓના પરિવારની અંદર ખાસ તો એમને અભિનંદન આપણે બધા આપીએ. 25મી એનિવર્સરી નિમિત્તે ગઈકાલે એમની એનિવર્સરી હતી, બધા હરિભક્તોના પણ આશીર્વાદ મળે, સંતોના ઠાકોરજીના આશીર્વાદ મળે એવું વચ્ચે આયોજન થયું છે. આવતીકાલે મારા દીકરાનો જન્મદિવસ એટલે બંને નિમિત્તે આજે મહાપૂજા આવી હતી. આજે બહુ મોટો ભગવાનની કૃપા કહેવાય કે આ બે પ્રસંગોને જોડી અને ભગવાનની આવી વિધિ થાય. બાકી પાર્ટી ને બધું આયોજન ને તો બધું જાત જાતનું થાય છે બધું અને એવું થયા કરે, પણ આવો એક પવિત્ર વિચાર આવો, પવિત્ર આવી ભગવાનની પૂજાની આવી વિધિ થાય, અન્નકૂટ થાય ભગવાનને અહીંયા આગળ. અને આપ બધા હરિભક્તો પણ બધા અહીંયા પધાર્યા છો, પરિવારના બધા સભ્યો, તો અત્યારે ભગવાનની હાજરીમાં આપ બધાની હાજરીમાં મહાપૂજા વિધિની શરૂઆત કરીએ છીએ. આ મહાપૂજા વિધિ ટૂંકમાં ખાલી ફરીવાર એકવાર વાત કરી દઈએ કે ભગવાન સ્વામિનારાયણ ગુરુ પરંપરા એમની પૂજા તો કરીએ છીએ, પણ એની સાથે સાથે આ અનંત કોટી બ્રહ્માંડનું જે તંત્ર ચલાવે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ જે આપણા દેવો છે બધા, સાથે સાથે રામ ભગવાન કૃષ્ણ ભગવાન શિવજી પાર્વતીજી માતાજી આ બધા જે મુખ્ય અવતારો અને જે મુખ્ય દેવી શક્તિ ભગવાનની એ દરેકનું પૂજન આ મહાપૂજાની અંદર આપણે આહવાન અને સ્થાપન કરી અહીંયા શાલિગ્રામની અંદર મુખ્ય પીઠિકા ઉપર અહીંયા આપણે કરીશું. આપણે બધા ડીશની અંદર જે પૂજા પરનો સામાન આપેલો છે અહીંયાથી જે પ્રમાણે સૂચના આપી એ પ્રમાણે બધા એમાં ખાસ કરીને જોડાઈશું. હું વચ્ચે વચ્ચે થોડો એક્સપ્લેન કરતો રહીશ, ઓકે, એટલે થોડું પેલું બોરિંગ ના થઈ જાય કે ભાઈ હું પાણી ઢોળણ ચોખા નાખો ફૂલ નાખો એવું ના થયા કરે, આપણે શું કરીએ છે ખબર પડે બરાબર ને. પણ જસ્ટ બિગર પિક્ચર અત્યારે આપીએ છીએ કે ભગવાન અને સાથે સાથે દેવો અવતારો ભક્તો મુક્તો જે બધા પૂર્વે મોટા મોટા ભક્તો થઈ ગયા છે ને એ બધાનું પણ આહવાન અને સ્થાપન આ પીઠિકા ઉપર મુખ્ય અહીં આપણે કરીશું. એટલે એક સાથે જેટલા પણ કંઈ હિન્દુ ધર્મના મુખ્ય દેવી દેવતા છે એ દરેકનું પૂજન અર્ચન અહીંયા કરવાનો લાભ આપણને પ્રાપ્ત થવાનો છે. એટલા માટે બધા ખૂબ ભક્તિભાવથી પ્રેમથી બધા વિધિમાં આપણે બધા જોડાઈએ માટે વિનંતી છે. બે હાથ જોડી આપણે ભગવાનને વંદન કરીને વિધિની શરૂઆત કરીએ છીએ. સ્વામી આ દીવો પ્રગટ કરશે. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજિભક્તમેવમનગમ બ્રહ્મસ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રીયોગિરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા અથ શાંતિ પાઠઃ. ઠાકોરજીના ચરણે બે હાથ જોડી અને ફરીવાર આપણે શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર વિશ્વની અંદર શાંતિ સ્થપાય, ખાસ અત્યારે રશિયા યુક્રેનની વચ્ચે પણ અશાંતિ થઈ છે, સમગ્ર વિશ્વની અંદર કોરોનાને લીધે પણ અશાંતિ છે. મારાની દયાથી બધું ભગવાનના આશીર્વાદથી બધું ઓછું થયું છે, તો એ બધું પણ શાંત થાય, પ્રકૃતિની અંદર બધી શાંતિ રહે અને ખાસ કરીને આપણા મનની અંદર આપણા પરિવારની અંદર ભગવાનના આશીર્વાદથી શાંતિ રહે એના માટે શાંતિ પ્રાર્થના કરીએ. હરિ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોખધયઃ શાંતિઃ
वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वभूम शान्तिः शान्तिरेव शान्तिः साम शान्तिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सवितर्दुरितानि परासुव तन्न आसुव ओम शांति 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 सुशांतिर्भवतु सर्वारिष्ट शांतिर्भवतु स्वस्ति वाचनम। अबे ठाकुर जी ने चांदो करी अने यजमान ने अबे आपने चांदो करी शु हरि ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुसस्तनूभिर्यशेमहि देवहि तञ्जदायुः कङ्कणबन्धनम् કંકણ બંધનમ નાળા છડી ડીશની અંદર હશે આપણે એકબીજાને આપણે નાળા છડી બાંધી દઈશું। हरि ओम युवासुभासा परिवीत आगास्यौश्रयान् भवति जायमानः सन्धिरास कवयो नयन्ति स्वाद्यो मनसा देवयन्तः येन बद्धो बलि राजा दानवेन्द्रो महाबलः तेन त्वं विबध्नामि रक्षे माचल माचल सर्वकर्मफलावाप्त्ये कङ्कणं सूत्रनिर्मितं हस्ते बध्नामि सुभग त्वं जीव शरदां शतम् देवाभिवन्दनं गुरुपादाभिवन्दनं चक्षपुरुषोत्तमाभिवन्दनं च हाथमा पुष्पनी पाखड़ी અને ચોખા જમણા હાથની અંદર ધારણ કરી રાખીએ। ડીશમાંથી ચોખા અને પુષ્પ એ બધું બેગમાંથી આપણે ડીશમાં પધરાવી દઈશું એટલે વિધિ કરવામાં આપણને સરળતા રહે। હોન્ડા વેન અને હોન્ડા એક ગાડી અહીંયા બ્લોક થાય છે કસ્ટમર તો જરા જીની હોય એને હું કરી દીધું વેન તો નહીં અમારી નથી બે હોન્ડા વાળી સીમા જાય છે જીરો ટકા ને અક્ષર પુરુષો તમારી વંદનમ હાથમાં પુષ્પ અને ચોખા રાખી ભગવાન વંદન કરીએ છીએ। सर्वान्तर्यामिणं वन्दे सर्वकारणकारणं स्वामिनारायणं दिव्यं अक्षरः पुरुषोत्तमं सर्वावतारिणं वन्दे दयालुं शान्तिदायकं वन्दे मोक्षकरं नित्यं अक्षरः पुरुषोत्तमं ओम श्री परब्रह्म पुरुषोत्तमाय भगवते श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री अक्षर पुरुषोत्तम महाराजाय नमो नमः। ओम श्री गुणाजितानंद स्वामी महाराजाय नमो नमः। ओम श्री भगत जी महाराजाय नमो नमः। ओम श्री शास्त्री जी महाराजाय नमो नमः। ओम श्री योगी जी महाराजाय नमो नमः। ओम श्री महाराजाय नमो नमः। ओम श्री नमो नमः। ओम श्री अक्षर पुरुषोत्तम 2362 Please move. Gray van 2362. Gray van. अक्षर पुरुषोत्तम अभिवंदनार्थम सकलाक्षर मुक्त अभिवंदनार्थम जगंदक्ष पुष्पाणि समर्पयामि नमस्करोमि पुष्प ने चोखा अहीं पधराई दीजो मुख्य पीठी का ऊपर आपणे खाली डिश नी अंदर बधुं अत्यारे पधराई दीशुं अने छेल्ले ठाकोरजी आगळ बधुं अर्पण करीशुं।
अथ प्रधान संकल्प हस्ते जल मादाय चमचीमा जल आप धारण कर महापूजा विधि नो मुख्य संकल्प अत्रे थी आप करी हे चमची पकड़ी जस्ट होल्ड इट जंबुद्वीपे उत्तर अमेरिका खंडे उत्तर अमेरिका देशे पुण्य भूम श्री टेक्सास राज्य डियर पार्क पासादी अध्यक्ष उपनगर महाशुभ स्थान महासोत्तम मासे महाघ मासे शुक्ल पक्षे शुभ पुण्य तिथो एकादश्याम तिथो शनिवासरे सर्वेषु गृहेषु यथायथं राशिस्थानस्थिते सुरत्सु भक्तानां नामा निधीयन्ते सांगं सपरिवारं तत्र नगर वास्तव्यानां तत्तन्नाम्नां भक्तानां भिक्खुभैनाम्नां भक्तानां साईनाम्नां भक्तानां अत्र उपस्थितानां दरेक हरिभक्तो पोतानो अने परिवारना सभ्योने मनोमन आपणे याद करीशु जेथी तेओने पण आ विधिनो लाभ प्राप्त थाय पुण्यफळनो अत्र उपस्थितानां अनुपस्थितानां च सर्वेषां सत्संगीनां साधूनां पार्षदानां साधकानां समस्त गुणाधिक मंडल भक्तानां वो बोलू एक प्रमाणे बदा रिपीट कर जो मम तथा च आत्मनः वेदोक्त पुण्य फल प्राप्ति अर्थम कायिक वाचिक मानसिक कर्म दोष परिहार अर्थम आध्यात्मिक आदि भौतिक आदि दैविक त्रिविध ताप उपशमन अर्थम लोके सभायां राजद्वारे धर्मक्षेत्रे कृषिक्षेत्रे व्यापारक्षेत्रे उद्योगक्षेत्रे अभ्यासक्षेत्रे स्वे स्वे कर्मणि यशो विजय लाभ धन धान्य आदि प्राप्ति अर्थम शरीरे गृहे च दोष रोग क्लेश भय उच्चाट व्याधि आदि विनाश अर्थम गृहे देवालये च अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल संरक्षण अर्थम धर्म अर्थ काम मोक्ष फल प्राप्ति अर्थम अक्षर पुरुषोत्तम सिद्धांत साक्षात्कार अर्थम अक्षर रूपता प्राप्ति पूर्वक पुरुषोत्तम सहज आनंद भक्ति अर्थम दास भाव दिव्य दृष्टि सुहृद भाव आदि प्राप्ति अर्थम परब्रह्म श्री स्वामी नारायण गुरु हरि श्री प्रमुख स्वामी महाराज प्रकट गुरु हरि श्री महंत स्वामी महाराज प्रसन्नता प्राप्ति अर्थम सर्व अभिलाष सिद्धि अर्थम यथा ज्ञानेन यथा मिलितोपचार द्रव्येह ध्यानवानादि षोडशोपचारे अन्योपचारेश्च प्रकट गुरु हरि श्री महंत स्वामी महाराजानां प्रसन्नता प्राप्ति निमित्ते तथा च भिक्खुभैनाम्नां भक्तानां तस्य लग्न तिथि निमित्ते रजत जयंती के सिल्वर जुबिली के हाँ तेवरा दीकरा जन्म दिवस निमित्ते पण निमित्ते महापूजा आख्यान कर्म अहम करीशे जन्म से बधाई दिए अत्यार जे संकल्प कर्यो ने एनी अंदर शेना माटे महापूजा आपणे करी छे जे मुख्य जे बे निमित्त आपणे छेल्ले बोल्या पण एनी साथे साथे दरेक हरिभक्तो जे अहीं बैठा छे ए बधाना जीवननी अंदर
આપણને પુણ્યનું ફળ પ્રાપ્ત થાય જે આપણા વેદોની અંદર લખેલું છે મન કર્મ વચનથી જે પણ કંઈ આપણાથી ભૂલ થઈ હોય પાપ થઈ હોય તેમાંથી ભગવાન આપણને રક્ષા કરે ત્રણ તાપ આધિભૌતિક આધિદૈવિક ત્રિવિધ તાપ જે છે બધા અધ્યાત્મ એ ત્રણ તાપમાંથી ભગવાન આપણી રક્ષા કરે એનો આપણે સંકલ્પ કર્યો લોકની અંદર રાજ્યસભાની અંદર ધર્મ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે આ બધા જ વિભાગની અંદર આપણો વિકાસ થાય લાભ થાય એના માટે આપણે પ્રાર્થના કરી શરીરની અંદર કોઈ પણ પ્રકારનો દોષ રોગ ક્લેશ ઉચ્ચાટ વ્યાધિ કોઈ પણ ના રહે એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી છે અને આપણને લક્ષ્મી પણ પ્રાપ્ત થાય ગૃહે દેવાલયે ચ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ અને પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણ અર્થમ આપણ લક્ષ્મી પણ પ્રાપ્ત થાય અને લાંબો સમય પછી રહે તો બહુ જલ્દી રહેતી નથી ચંચળા કહેવાય ને લક્ષ્મી ચંચળા એવું નામ છે બહુ ચંચળ હોય છોકરાઓના નામ હાથમાં રહે નહીં ને લક્ષ્મીજીનું એવું છે એટલે પ્રાર્થના કરીએ છીએ આપણે કે રહે અને સારા કામમાં ઉપયોગ પણ થાય ભગવાનની સેવામાં અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત આપણા જીવમાં દ્રઢ થાય એનો સાક્ષાત્કાર થાય અક્ષર રૂપતા પ્રાપ્ત કરીએ દાસ ભાવ દિવ્ય દ્રષ્ટિ સુહૃદ ભાવ આ બધા ગુણો પણ આપણામાં આવે અને ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજ તેમની પ્રસન્નતા આપણા ઉપર થાય આ બધા શુભ સંકલ્પો આપણે બધા આ મહાપૂજાની અંદર કર્યા છે હવે દરેક દિશાઓનું પૂજન કરવાનું છે તો ડાબા હાથની અંદર ચોખા રાખી અને જમણા હાથથી એને આપણે કવર કરી દઈએ યજ્ઞમાં પણ દરેક દિશાઓનું પૂજન કરતા એટલા માટે દિશાઓના દેવતાઓ દિક્પાલ કહેવાય દિશાઓના પાલન કરનારા દિક્પાલ તો અલગ અલગ ડિરેક્શનમાંથી કોઈ પણ પ્રકારની આસુરી વૃત્તિ આસુરી સંપત્તિ આસુરી વિચારો એ આપણી આ ભગવાનની પૂજાની અંદર વિઘ્ન ના કરે અથવા તો આપણા પરિવાર આપણા મન ઉપર કે આપણા બિઝનેસની અંદર ડિસ્ટર્બન્સ ના કરે એના માટે દરેક દિશાઓનું પૂજન આપણે કરીએ છીએ અહીંયા મુખ્ય પીઠિકા ઉપર ચારે દિશામાં ભીખુભાઈ અને સાંઈ પધરાવશે આપણે ડિશની અંદર પધરાવવાના છે એટલે શું બધા ચોખા ચોખા પાસે બધું ન થાય દિગ રક્ષણમ વ્યાપ્તા સર્વાદિશો યાભ્યામ તાવહમ અપિ ચિંતયે પ્રકૃતમ દિશો દિવ્યામ અક્ષર પુરુષોત્તમો હવે પૂર્વ દિશા સામે છે એ પૂર્વ દિશા તરફ આપણે પહેલા ચોખાના દાણા બે પધરાવવાના છે ઓમ પૂર્વમ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ દક્ષિણામ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ પશ્ચિમામ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ ઉત્તરામ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ ઉર્ધ્વમ અક્ષર પુરુષોત્તમો રક્ષતુ અને અધઃ નીચે પણ ક્યાંક પડેલો અક્ષર પુરુષોત્તમો રક્ષતુ કલશ સ્થાપન અહીંયા ચોખા પધરાવી અને કળશનું સ્થાપન કરો અહીંયા હા બસ અને એક ચમચી જળ અંદર પધરાવી દો આપણા બધા વતી અહીંયા ખાલી એક જ વિધિ કળશની કરવાની છે અને એમાં ચોખા અને પુષ્પની પાંખડી અંદર પધરાવજો કલશા સજલ શુદ્ધ પૂજાયામ સ્થાપિત શુભ આવાયે સર્વ તીર્થાનિ તત્પુતાનિ હિ તજ્જલે ઓમ ગંગા યમુના સરસ્વતી બ્રહ્મપુત્ર સરયુ ગંડકી નર્મદા ગોદાવરી કાવેરી ઉન્મદ ગંગા તાપી મહી સાબરમતી માલિની ઉતાવલી ગોમંડલી ફલ ગોમતી સહસ્ત્રધાર કુંડાશ્ચ જલેસ્મિન સન્નિધિમ કુરુત ઓમ સ્વામી નારાયણાય નમઃ અક્ષર પુરુષોત્તમાય નમઃ કલશે સર્વ તીર્થાનિ આવાય પુણ્ય પુષ્પાણિ અક્ષતાંશ સમર્પયામી કળશનું પવિત્ર જળ છે હવે વાણીમાં રૂપ લઈ લઈએ અને એ પવિત્ર જળથી હવે આગળની બધી વિધિ આપણે કરીશું આ કળશના જળની અંદર આ જે નદીના નામ બોલ્યા આપણે ગંગા યમુના સરસ્વતી બ્રહ્મપુત્ર સરયુ ગંડકી નર્મદા ગોદાવરી કાવેરી ઉન્મત ગંગા આ બધી ભારતની પવિત્ર નદીઓ એનો મંત્ર દ્વારા આ કળશના જળની અંદર આહવાન કર્યું છે અને એ જ પ્રસાદીના જળથી આગળની બધી વિધિ કરીશું ત્યારે માર્જનમ એટલે કે આ બધી જગ્યા અને આપણા મન બધા વિશેષ પવિત્ર થાય આ પ્રસાદીની જગ્યા આ પ્રસાદીના જળથી એટલા માટેનો છંટકાવ આપણે અત્યારે કર્યો માર્જનમ નિર્દોષનમ નિર્દોષમ પાવનમ દિવ્યમ તત્પ્રસાદિત વારિણા ભવેત સુખમયમ સર્વમ અક્ષર પુરુષોત્તમમ સ્વામિનારાયણાય નમઃ અક્ષર પુરુષોત્તમાય નમઃ માર્જનમ કરોમિ દીપાદિ ઉપસ્થાપનમ હાથમાં પુષ્પ અને ચોખા રાખજો અને હવે આજે શંખ હા ભગવાનના જે આયુધ છે શંખ છે સાથે સાથે આ દીવો છે બેલ છે એ બધાનું અહીંયા પૂજન અત્યારે એક સાથે આપણે કરીએ છીએ
दीपोघृतमयो दीप्तः शङ्खः पयःप्रपूरितः मधुरनादघण्टा च पूजायां स्थापिता मुदा ॐ श्री स्वामी नारायणाय नमः अक्षरपुरुषोत्तमाय नमः घृतदीपं पयःपूरितं शङ्खं घण्टां च उपस्थापयामि अहं दिवागढ़ शङ्खः पदाय बस पुष्प चोखा क्या पद रहे तो बीजा चोखा श्री स्वामीनारायण पूजनम न्यास विधि ही अबे भगवान नो पूजन करवा माटे षोडशोपचार पूजन विधि भगवान नी अबे मुख्य विधि अबे आपने करिए छे अत्यंत सुदिनी बहु तैयारी करी बराबर अपवित्र पवित्र करी बुध आपने विचारो जग्या हिस्ट्री यज्ञ नी अंदर ही हुआ कि जे जग्या ऊपर करता हुआ ने એને ત્યાં આગળ પાણી છંટકાવ કરી અને આજે અત્યારે પવિત્ર જળ અત્યારે છાંટ્યું તો અત્યારે બધી પૂર્વવિધિ બધી થઈ શાંતિ પાઠ થયો સ્વસ્તિ વાચન થયું નાળા છડી બાંધી હવે જે ભગવાનની 1600 ચાર